लिंग साथ जय स्वामीनारायण जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश हर हर महादेव। आप लोगों का सौनु स्वागत है मित्रों वंस अगेन रामानी इंस्टीट्यूट फॉर सिविल सर्विस ની આપણી આ ફેમિલી ની અંદર અને અલિયા આમ તો આ ફેમિલી ની અંદર આપણે લોકો વારંવાર ચર્ચા વિચારણા કરતા હોય છે જુદી જુદી પરીક્ષાઓ માટે જુદા જુદા ટોપિક માટે જુદા જુદા વિષયો માટે એ ચાહે નાયબ હિસાબ ની સહિત હોય ભલે વિભાગીય હિસાબ ની સહિત હોય ભલે એ ઇકોનોમી હોય તો ભલે સ્ટેટિસ્ટિક્સ હોય તો ભલે કરંટ અફેર્સ હોય તો પણ ભલે એ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે કરતા હોઈએ છે। પણ મિત્રો આજનો સેશન છે ને એ આજનો સેશન એ કોઈ ભણવા માટેનો સેશન નથી। આપ સૌ જાણો છો કે આજનો સેશન છે ને એ અલગ સેશન છે। આજના સેશન ની અંદર આપણે એ કરવાનું છે યાર કે તમે લોકો જેટલું જેટલું તમારા શરીર ની અંદર નાખેલું છે જેટલું જેટલું તમે લોકો જમેલા છો, તમે ઇન્કમ ટેક્સ નામનો વિષય જમી ગયા છો, તમે ઓડિટિંગ નામનો વિષય જમી ગયા છો, તમે પંચાયત જમેલા છો, ઇકોનોમી જમી ગયા છો, આ બધા વિષયો તમે જે જમીને બેઠા છો ને એને પચાવવા કઈ રીતે ને બેટા આજનો સેશન એના માટેનો સેશન છે, એના માટેનો સેશન છે। એટલે આજના દિવસે આપણે એ જ વસ્તુની ચર્ચા કરવી છે મિત્રો કે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ ઇન એક્ઝામિનેશન, આ પરીક્ષા દરમિયાન આપણે શું કરવું જોઈએ। પરીક્ષાના છેલ્લા 3-4 દિવસ બાકી છે, એટલે આજ ગુરુવાર શુક્રવાર શનિવાર 3 દિવસ બાકી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે લોકોને અલિયા નાયબ હિસાબ નિસ્તો છે જે સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાની જે પરીક્ષા લેવાવાની છે એ પણ છે અને ગર્વ થાય છે ઘણી વખત જાણીને એ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ અમારો નંબર નાયબ હિસાબ નિસમાં અમારો નંબર જુનાગઢ આવ્યો છે સાહેબ અને આરએમસી ની પરીક્ષાની અંદર નંબર અમારો રાજકોટ આવેલો છે। મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે એવા સ્ટુડન્ટ પણ આપણા છે, એને એમ કીધેલું છે કે સાહેબ અમે કે અહીંથી 1 વાગે ફ્રી થશું ને, નાયબ હિસાબ નિસની પરીક્ષા 1 વાગે ફ્રી થશું, જુનાગઢ થી 1 વાગે નીકળી અને રાજકોટ 3 વાગે પરીક્ષા દેવા પહોંચી જવું છે। આવી જે મેન્ટાલિટી લઈને બેઠા છે ને યાર, સલામ છે આવા છોકરાઓને અને સલામ છે આવી મહેનત ની યાર। અને આવું જયારે જોશ હોય, આવો જયારે જૂનું ન છે ને બેટા, ત્યારે છોકરાઓ પાસ થાય છે। અને આજે આવો એક જોશ જગાવવા માટે, આવો એક જુસ્સો જગાવવા માટેનું સેશન છે। અને હવે તો 100% એક વસ્તુ કહી શકાય સાહેબ, એ હો ચુકા આગાઝ રણકા, चुका आगाज रण का, युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है, जेनी मेहनत चालू छे, जेने परफेक्ट प्लानिंग साथे परफेक्ट स्ट्रेटेजी साथे मेहनत करी छे मित्रों, ए लोको 100% सफल थवाना छे अने गमेम करीने सफलता प्राप्त करवी छे। तो एना माटे थई घणा बधा विद्यार्थीओ कहेता हता सर के एकादा मोटिवेशन नी वात करो, मोटिवेशन नी वात करो। अलिया बट ओबियस छे, हा मोटिवेशन मां तमे तो मने हमणा सांभळो જો અલિયા મારી જિંદગીમાં જ્યારે ટીચર નહોતો ને શિક્ષક નહોતો ત્યારે હું પણ મોટિવેશનલ સ્પીકર બનવા નીકળી પડ્યો હતો અને મારી લાઈફની અંદર ઘણા બધા મોટિવેશનલ સ્પીકરને મેં સાંભળેલા પણ છે અને પછી મોટિવેશનલ સેમિનાર જૂના કોર્પોરેટ ફિલ્ડની અંદર પણ લીધેલો હતો। પણ એના માટેનો પણ એક સમય હોય, એના માટેનો પણ એક સમય હોય, મોટિવેશન માટે પણ બેટા એક માહોલ બનાવવો પડે। બસ એ માહોલ બની ગયો ને એટલા માટે આજે આવ્યો છું। અને ઘણા ખરા વિદ્યાર્થીઓને ગઈકાલે પણ આપણે મેસેજ કરેલો હતો કે સ્વાભાવિક જ તમે લોકો કોઈ જગ્યાએ ટૂરમાં જવાના હોય, તમને એવું લાગે કે ચાલો આજે મારે બાઇક લઈને 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર જવું છે, કાર લઈ અને લોંગ ડ્રાઈવની અંદર જવું છે, 200 કિલોમીટર દૂર જવું છે, તમે બાઇક લઈને જાઓ કે કાર લઈને જાઓ, તમે લોંગ રૂટ ઉપર જવાના હોય બેટા એની પહેલા તમે કાર સર્વિસમાં મૂકો જ છો, મૂકો છો ને બેટા, બધા કાર સર્વિસમાં મૂકીએ છીએ। અને જે સ્કૂટર વાળા છે એ આપણે લોકો હીરો હોન્ડા સ્પ્લેન્ડર વાળા સાહેબ પ્લગમાં કચરો નથી કે અમે સાફ કરીએ છીએ, બેટા સમય અંતરે જો તમે સારી ટૂરમાં જવું હોય અને જો જે તે સમયે તમારે સફળ રીતે અને સરળતાથી પહોંચી જવું હોય ને તો ગાડીમાં માત્ર પેટ્રોલ અને હવાની જરૂર ન પડે, તમારી ગાડી પણ મસ્ત હાલવી જોઈએ, કારમાં સર્વિસની જરૂર પડે બેટા સમયાંતરે। એવી જ રીતે જે રીતે ગાડીની અંદર સર્વિસની જરૂર પડે ને અત્યારે તમારું મગજ, અને અત્યારે પરીક્ષા ઉપર તમારું મગજ ઘણી બધી અફવાઓથી ઘેરાયેલું છે, ઘણી બધી નેગેટિવ બાબતોથી પણ ઘેરાયેલું મગજ છે, ઘણી બધી ચિંતાઓથી ઘેરાયેલું મગજ છે। યાર અફવાઓથી બહાર નીકળવા માટે, ચિંતાઓમાંથી બહાર નીકળવા માટે, ટેન્શનમાંથી બહાર નીકળવા માટે મગજની સર્વિસ કરવી પડે દીકરાઓ। અને આ મગજની સર્વિસ ને બેટા એટલે મોટિવેશન આજે હું મળ્યો છું ને ડાક્ટરે, એ તમારા મગજની સર્વિસ કરવા માટે મળ્યો છું, ગાડીમાં સર્વિસ કરવી પડે
સોરી મગજની સર્વિસ તો કરવી જ પડે લ્યા. અને એ સર્વિસ સિમ્પલ વસ્તુ કો પરીક્ષાના છેલ્લા સમયગાળામાં અને પરીક્ષાની દોઢ કલાકમાં એક જ વસ્તુ યાદ રાખજો. હું ખાલી જેટલું કહું એટલું વિચાર કરજો, જવાબ આપવાની જરૂરિયાત નથી તમારે. આ જેથી કરીને શું થાય કે ભાઈ આ તમારી કોમેન્ટ ચાલુ છે તો છોકરા પછી કોમેન્ટમાં ધ્યાન આપે. આ તમારું ખાલી ધ્યાન અહીંયા આવજો બેટા. કોઈ પણ પ્રકારની કોમેન્ટ આપણે કરવાની જરૂરિયાત જ નથી અત્યારે. ખાલી વન વે, આ વન વે જ છે બેટા. આજે ટુ વે છે જ નહીં મેડમ. ચેટ બોક્સ તમે બંધ કરી રાખજો જેથી કરીને કોમેન્ટ તમને પણ ન દેખાય, તમને ઈચ્છા ન થાય ચેટ બોક્સમાં ચેટ કરવાની. અહીંયા ધ્યાન આપવાનું બેટા. આજે અડધી કલાક માટે જ મળ્યા છે. આજ બે કલાકનો સેશન નથી બેટા, મોટિવેશન છે ને એ અડધી કલાક માટે હોય. બે કલાક માટે તો લેક્ચર હોય બેટા. યસ, એટલા માટે આખા બધી ધ્યાન રાખવાનું છે કે ભાઈ સિમ્પલ વસ્તુ હું તમને પૂછું, ખાલી મગજને પૂછજો, જવાબ નથી આપવા. તમે મગજને પૂછો, તમારી ઘરે પણ ફ્રીજ હશે, બધા લોકોની ઘરે ફ્રીજ હશે. ફ્રીજની અંદર સેના માટે હોય? અલ્યા દૂધ દહીં રાખવા માટે ફ્રીજ હોય છે, લીલા શાકભાજી રાખવા માટે ફ્રીજ હોય છે, ફળ રાખવા માટે ફ્રીજ હોય છે. ફ્રીજની અંદર તમે શાકભાજી બનાવ્યા પછીનો જે એઠવાડ વધે છે એ એઠવાડ તમારા ફ્રીજમાં રાખો છો તમે? લા રાખો છો? ક્યારે નથી રાખતા. હા, એ કે સાહેબ ક્યારેક એવું લાગે કે શાક વધારે બની ગયું તો રાખીએ છીએ, જોકે એ ન રખાય. પણ આપણે કોઈ દિવસ આપણા ફ્રીજમાં કચરો ભરીએ છીએ? નથી ભરતા. તો તમે તમારા મગજમાં શું કામ નેગેટિવિટી રાખો? જ્યારે તમારા ઘરે 25,000 નું ફ્રીજ હોય એમાંય તમે કચરો જમા નથી થવા દેતા. તમારી ઘરે તમારો કબાટ હશે, એ કબાટની અંદર તમારા સરસ મજાના કપડાં ગોઠવેલા હશે, જૂના પુરાણા કપડાં. એ ઘરની અંદર પોતું મારવાનું જે પોતું છે, સાફ સફાઈ કરવાનું પોતું, એને તમે લોકો તમારા કબાટમાં રાખો છો? રાખો છો પોતું? ન રાખીએ યાર. તમારું જે પોતું છે એને તમે શોપીસની અંદર રાખો છો શોકેસમાં? નથી રાખતા. એનું કારણ છે બેટા કે કબાટની અંદર સારા કપડાં ને નવા કપડાં, ઇસ્ત્રી ટાઈટ, હા ઇસ્ત્રી કરેલા કપડાં આપણે કબાટની અંદર રાખીએ છીએ. પોતા મારવાના કપડાં પોતા છે ને યાર, ક્યાં એને આપણે લોકો નથી રાખતા, નથી રાખતા. તો આ તમારું મગજ છે યાર, મગજ છે. એને પણ સારી સારી બાબતો મગજને જ ગમે છે. એટલે તમારી જે નેગેટિવિટી છે ને બેટા, એ નેગેટિવિટી પરીક્ષાને લગતી બહાર કાઢવાની છે. આવો જે બિનજરૂરી કચરો ભેગો થઈ ગયો છે ને એ બહાર કાઢવાનો છે. અને બધાને ખબર છે, ભાઈઓને પણ ખબર હોય ને બહેનોને ખબર હોય, બહેનોને અનુભવ છે અને ભાઈઓને ભવિષ્યમાં અનુભવ થશે કે જેવા દિવાળીનો તહેવાર આવે અથવા સાતમ આઠમનો તહેવાર આવે ને એટલે ઘરની અંદર ધૂં કચરા કરવામાં આવે. શું કરવામાં આવે? ધૂં કચરા કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે. સેના માટે તમે ધૂં કચરા સેના માટે કરો છો? કે ઘરની અંદર જે બિનજરૂરી કચરો ભરાઈ ગયો હોય એ બિનજરૂરી કચરાને બહાર કાઢવા માટે ને. ધૂ કચરા સેના માટે કરીએ છીએ? બિનજરૂરી કચરો બહાર કાઢીએ છીએ, ભંગાર વેચવા જઈએ છીએ આપણે. જ્યારે ઘરની અંદર સાફ સફાઈ થાય એટલે ભંગાર વેચવા જવું જ પડે છે. એ ભંગાર આપણે પડીકા બાંધી રાખીએ છીએ રસોડામાં, ન રખાય. ભંગાર જે નીકળે છે ઘરમાંથી એને તમે તમારા ડ્રોઈંગ રૂમમાં રાખો છો, રાખો છો હોલની અંદર ટીવીની બાજુમાં, અલ્યા ન રખાય. ભંગારને કાઢીને ફેંકી જ દેવો પડે. એવી રીતે તમારા માઇન્ડની અંદર પણ જે ભંગાર ભરાઈ ગયો છે ને બેટા, એને પરીક્ષા વખતે કાઢવો પડશે. અને આ માઇન્ડની અંદર પરીક્ષા વખતે ભરાયેલો ભંગાર એટલે એનું નામ છે બેટા ટેન્શન, એનું નામ છે અફવા, એનું નામ છે નેગેટિવિટી. આ ભંગાર, અફવા, ટેન્શન, નેગેટિવિટી આ બધાને કાઢી નાખશો ને યાર તો તમારું ઘર સ્વચ્છ લાગશે અને કોકને ગમે. માઇન્ડની અંદર જ્યારે કચરો નહીં હોય ને ત્યારે તમારી પરીક્ષાની અંદર તમારું જે આઉટકમ હશે ને બેટા એ અનબિલીવેબલ હશે, અનબિલીવેબલ હશે. પણ આપણે કરીએ છીએ શું? આપણે યુટ્યુબની અંદર, વોટ્સઅપની અંદર, ટેલિગ્રામ ચેનલની અંદર હવે પરીક્ષાનો માહોલ છે અને પરીક્ષાના માહોલની અંદર અસંખ્ય પ્રકારની અફવાઓ, અસંખ્ય પ્રકારની ધારણાઓ, અસંખ્ય પ્રકારના ફોરકાસ્ટિંગ આવવા માંડે છે, આવવા માંડે છે. હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા વખતે આવ્યા હતા, પીએસઆઈની પરીક્ષા વખતે ફોરકાસ્ટિંગ આવ્યા હતા. ઓલું કરજો, ઓલું કરજો, આ વિષય મહત્વનો, ફલાણો મહત્વનો, ઢીકડું મહત્વનું, પૂછડું મહત્વનું. એક પૂછાણું, પૂછાણું એક મને કયો છો બેટા? નથી પૂછાણું યાર. હવે કોઈ પણ સબ્જેક્ટ અત્યારે અફવા માર્કેટનું ગરમ હશે બેટા. અત્યારે કોઈ વસ્તુ નહીં. તમે લોકો જે યુદ્ધ કરવા જાઓ છો ને બેટા, તમે લોકો યુદ્ધની અંદર જાઓ છો બેટા. કોઈ પણ ક્રિકેટર જ્યારે T20ની મેચ રમવા જાય છે, કોઈ ક્રિકેટર જ્યારે વન ડે મેચ રમવા જાય છે, એ વન ડે મેચ રમ્યા પહેલાં જો એ રિયાઝ કરીને ગયો હશે, એ પ્રેક્ટિસ કરીને ગયો હશે, નેટ પ્રેક્ટિસ કરીને સવારે 4 વાગે જેને પરસેવો પડ્યો હશે ને બેટા, એ લોકો સેન્ચ્યુરી મારે છે. હા, તમારું જે મેચ છે ને બેટા એ તમારું યુદ્ધ છે. હા, તમારી પરીક્ષા એ તમારું યુદ્ધ છે. અને યુદ્ધની અંદર છેલ્લા 4 દિવસમાં જે મહેનત કરે એ નથી જીતતો બેટા.
યુદ્ધની અંદર જે વ્યક્તિ છેલ્લા ચાર દિવસ મહેનત કરે, છેલ્લું એક અઠવાડિયું મહેનત કરે, એ નથી જીતતો બેટા. યુદ્ધની અંદર તો એ જ વ્યક્તિ વિજેતા થાય છે જેને લાંબા ગાળાથી મહેનત ચાલુ હોય, લાંબા સમયથી જેને પોતાની તૈયારી ચાલુ રાખેલી હતી ને, જેને પોતાના તલવારની ધાર હજવા માટે ચાર દિવસ રાખ્યા હોય, જેને જુદા જુદા પ્રકારના અભ્યાસની રીતો શીખવા માટે છ મહિના આપેલા હોય ને, એ વ્યક્તિ યુદ્ધ જીતે છે, એ વ્યક્તિ યુદ્ધ જીતે છે. એટલે યુદ્ધ એ તો આખરી પડાવ છે બેટા, આખરી પડાવ છે. સફળ અને નિષ્ફળ થવાની પાછળ એક જ કારણ છે કે જે લોકો લાંબા સમયથી તૈયારી કરે છે, તૈયારી કરે છે, સમય આપેલો છે, વાંચેલું છે, રિવિઝન કરેલું છે, એવા લોકો પાસ થાય છે. અને નથી કરેલું, છેલ્લે છેલ્લે પરીક્ષાની અંદર એમસીક્યુ ને રટ્ટો મારવામાં જાય છે, એવા લોકો મિત્રો દુનિયામાં કોઈ દી સફળ નથી થયો, નથી થયા. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા, જે તમે પ્રાથમિક સ્કૂલમાં નહોતો ને, ત્યારનો હું ભણાવું છું, ત્યારનો ભણાવું છું બેટા. 2002 અને આ 2022 ત્યાં ટીચિંગ ફિલ્ડની અંદર દીકરાઓ 20 વર્ષ મારે થયા છે. તમારામાંથી ઘણે તો પ્રાથમિક સ્કૂલમાં નહોતા ને બેટા, તે દિવસનો ભણાવું છું અને તે દિવસનો ગામને મોટિવેશન આપું છું બેટા. પરીક્ષા અલગ છે, મેં જોયેલી છે, મેં આપેલી છે, અમે પણ સફળતા નિષ્ફળતા મેળવેલી છે. એટલે કહું છું, પરીક્ષા વખતે તમારું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હશે ને, એ અગત્યનું છે, એ અગત્યનું છે. એટલે બને એટલા પોઝિટિવ રહેવાનું છે. પરીક્ષા દરમિયાન કેવું પેપર નીકળે, જેવું નીકળે, એવું જે નીકળશે એ બધા જ વિદ્યાર્થીઓ માટે સરખું હોવાનું છે, તમારા માટે અલગ અને બીજા માટે અલગ નથી હોવાનું. સહેલું પેપર નીકળે તો બધાના કટ ઓફ ઓફ જવાના છે, અને અઘરું નીકળે તો કટ ઓફ લાયેલો જવાના છે. બટ ઓબ્વિયસ છે કે એવું નીકળશે, શું નીકળશે એ તમારા હાથમાં નથી, મારા હાથમાં નથી, કોઈના હાથમાં નથી, એ પેપર સેટરના હાથમાં છે. અને જે નીકળશે એ બધા માટે સરખું હશે. પણ એટલીસ્ટ એટલી તો ખબર પડે બેટા કે 200 કલાક લગી 11મા ધોરણથી લઈ અને તમે લોકો એમ કોમ સુધીના જે મુદ્દા ભણેલા હોય, અભ્યાસ કરેલો હોય, અલ્યા ઇન્કમટેક્સ કરીને બેઠા હોય, ઓડિટિંગ કરીને બેઠા હોય, અકાઉન્ટન્સી 11મા 12માનું કોલેજનું કરીને બેઠા હોય, એ ઓડિટિંગ કરીને બેઠા હોય, પંચાયત છતાંય તમે મુદ્દા એના હિસાબો કરીને બેઠા હોય અર્થશાસ્ત્ર કર્યું હોય અર્થતંત્ર કરીને કોઈ મેનેજમેન્ટ કરીને કોઈ એવું બધા મુદ્દા કરીને બેઠા હોય તો પછી ટેન્શન શેનું છે યાર જો બધું કરીને બેઠા છો તો ટેન્શન શેનું છે તમે ખાલી એટલો વિચાર કરીને જાઓ કે તમે આટલું બધું કરીને બેઠા હોય અને છતાંય તમે ટેન્શન લેવા જાઓ અને તમને એ વખતે પેપર અઘરું લાગે તો જેને કાંઈ નથી કર્યું એને કેવું લાગતું હશે યાર. થોડુંક તો વિચાર કરો કે 200 કલાક લગી તમે લોકો તૈયારી કરી છે, ભણ્યા છો, તો એને તો અઘરું લાગે તો બીજાને એનાથી વધારે લાગવાનું છે. એટલે બહુ ટેન્શન નહીં લેને, કા આપણું ફોકસ માત્ર અને માત્ર આપણી તૈયારી ઉપર હોવું જોઈએ. અને એક જ વસ્તુ છે, આપણે શું કરીએ છીએ, આપણે ઓલા નાના નાના પ્રોબ્લેમ હોય છે ને એને વિકરાળ સ્વરૂપ આપી દે છે, નાના નાના પ્રોબ્લેમને વિકરાળ સ્વરૂપ આપી દે છે. સમસ્યા નાની હોય, સમસ્યા શું હોય ખબર છે, અમુકની સમસ્યા છેલ્લે છેલ્લે એવી હોય સરી કે રિવિઝન કરવાનું રહી ગયું. પણ બાપા તારે રિવિઝન કરવાનું રહી ગયું છે, તારે ભણવાનું રહી ગયું છે. 6 મહિના લગી તું ભણતો હતો બેટા, ક્યાં 3 મહિના લગી તમે તૈયારી કરેલી છે, વિષયને 2 વખત વાંચી નાખ્યા છે, છેલ્લે રિવિઝન રહી ગયું તો રહી ગયું, એમાં ફરક શું પડવાનો છે. હવે કઈ ફરક પડશે, ટેન્શન નહીં લઈને કાલ્યા, થાય એટલું રિવિઝન કરવાનું. હવેનો સમય રિલેક્સ રહેવા માટે છે, રિલેક્સ રહેવા માટે છે બેટા. છેલ્લા 3-4 દિવસ જે નાની નાની બાબતો છે એનાથી રિલેક્સ પ્રાપ્ત કરતા શીખો, અને નાના નાના મુદ્દાને મોટી બધા ઇસ્યુ ના બનાવો. આપણે તૈયારી કરેલી છે, બસ એને વ્યવસ્થિત રીતે કઈ રીતે પ્રેઝન્ટ કરશું 1.5 કલાકની અંદર, આ સ્ટ્રેટેજી બનાવવાનો સમય છે બેટા. ટેન્શન લેવાનો સમય નથી ટેન્શન લેવાનો સમય. અને એટલા માટે, અને બાકી તમને કહું, એક વાર્તા તમને લોકોને કહું, લાય મોટિવેશન આપતો હોય અને વાર્તા ન કહો તો મારો જીવને મજા ન આવે, એક નાની એવી વાર્તા કહો, કદાચ મેં તમને કરેલી હશે, સમજવા જેવી છે. એક બે બધા તમને કહેવા છે. એક વખત છે ને બેટા, એક ચિત્રકાર હતો, બહુ સરસ બધાના ચિત્ર બનાવે. હવે એને ઈચ્છા રહે કે હું તો આટલા બધા સરસ ચિત્ર બનાવું છું, પણ મારું ચિત્ર સારું છે કે મારા ચિત્રમાં કંઈ ભૂલ છે કે કેમ, એ મારે જાણવું હોય તો કેમ ખબર પડે. મને તો લાગતું નથી કે મારા ચિત્રમાં કંઈ ભૂલ છે, પણ લોકોને મારા ચિત્રમાં ભૂલ દેખાતી હોય તો મારે કહેવું તો પડશે ને, સુધારવી છે ભૂલો મારે. એટલે એ ચિત્રકારે નક્કી કર્યું, એક સરસ મજાનું ચિત્ર બનાવ્યું. ચિત્ર બનાવી અને એને પોતે જે જગ્યાએ રસ્તામાં ચોક પડતો હતો, એ ચોકમાં સૌથી વધુ લોકોની અવર જવર થતી હતી, એ જગ્યાએ ચિત્રને મૂકી દીધું. સરસ મજાનું મોટું મસ્ત ચિત્ર બનાવેલું હતું. નીચે એને એક નોંધ લેખી કે આ ચિત્રમાં કોઈ પણ વ્યક્તિને જે જગ્યાએ ભૂલ જણાય,
સમજો દીકરાઓ, તમારી જિંદગી માટે આ જ વિચારવાનું છે. ચિત્રકારે લખ્યું કે જે કોઈ વ્યક્તિને આ ચિત્રમાં ભૂલ જણાય ને, એ લોકો મેં સાઈડમાં પીછી કાળા કલરની કલર અને પીછી મૂકેલા છે, એ લોકો જે જગ્યાએ ચિત્રમાં ભૂલ દેખાય ને, ત્યાં તમે લોકો કાળા કલરની પીછીથી ક્રોસમાં ચોકડી મારી દેજો. આટલું લખી અને ચિત્રકારે નીકળી ગયો. બીજે દિવસે સવારના પોરમાં ચિત્રકાર આવે છે, આવે છે એના આશ્ચર્ય વચ્ચે પોતાનું જે ચિત્ર બનાવેલું હતું ને બેટા, ચિત્ર બનાવેલું હતું, એ ચિત્રમાં ચારેય બાજુ ચોકડી ચોકડી ચોકડી, ચિત્ર નહોતું દેખાતું એટલી ચોકડીઓ દેખાતી હતી, એટલી ચોકડીઓ દેખાતી હતી. બધા લોકો આ અમુક ઓલી જગ્યા, અમુક પેલી જગ્યા, અમુક પેલી જગ્યાએ ચોકડી મારી લઈ ગયા હતા, લઈ ગયા હતા. ચિત્રકાર મૂંઝાઈ ગયો, નર્વસ થઈ ગયો કે આટલી બધી ભૂલો હું કરું છું, મને તો ખબર નહોતી. બીજે દિવસે વળી પાછું નવું પિક્ચર બનાવ્યું અને વળી પાછો બે દિવસ પછી એ નવું પિક્ચર મૂકીને ગયો. નીચે પાછી નોંધ લેખી કે તમારા સજેશન મુજબ ક્યાં તમે જે ભૂલ કાઢેલી હતી એ જગ્યાએ મેં સુધારવાનો પ્રયત્ન કર્યો છે અને નવું ચિત્ર મૂકું છું. હવે આમાં કોઈને ક્યાંય ભૂલ દેખાય તો વળી પાછા તમે આ ચોકડી મારજો તો મારી ભૂલ સુધરે. આવું લખીને ગયો. બીજે દિવસે વળી પાછું આખો દિવસ લોકો આવતા હતા, જોતા હતા ચિત્ર. ત્રીજે સવારના પૂરમાં આવે છે એ ચિત્રકાર, બીજું ચિત્ર મૂક્યાના બીજા દિવસે સવારે આવે છે. રાબેતા મુજબ આખા ચિત્રની અંદર ચારેય બાજુ કાળા કલરથી ચોકડીઓ મારેલી, રાઉન્ડ કરેલા હતા. ભૂલો ચિત્ર કરતા વંશ ગેન ચોકડીઓ વધારે દેખાય. ખરેખર હવે આજે ચિત્રકાર હતો ને એ નાસીપાસ થઈ ગયો, નાસીપાસ થઈ ગયો કે આટલી બધી ભૂલો મારી છે, આટલી બધી ભૂલ હું કરું છું, ખરેખર હું ચિત્ર બનાવવાને લાયક નથી, લાયક નથી. એ નર્વસ થઈ અને પછી ચિત્ર મૂકતો નથી, નથી મૂકતો. એવામાં છે બેટા, એક વડીલ વ્યક્તિ હતા, જે જગ્યાએ ચિત્રકાર ચિત્ર મૂકતો હતો ને એની સામે જે વડીલની કાકાની શોપ હતી, એ ચિત્રકાર બે ત્રણ દિવસ આવે છે, ચિત્ર નથી મૂકતો. અને પેલા વડીલ કાકાએ કીધું, ચિત્રકારને પૂછ્યું કે ભાઈ તમે કેમ ચિત્ર નથી મૂકતા, હવે બે દિવસ તો તમે મૂકી ગયા હતા. ચિત્રકારને કહે છે, કાકા મેં ચિત્ર મૂક્યું એમાં આટલી બધી ભૂલો કરું છું, એટલે મારો કોન્ફિડન્સ હલી ગયો છે, મને મારા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે કાકા, હવે મારે ચિત્ર બનાવવા નથી, મેં ચિત્ર બનાવવાનું છોડી દીધું. અને ત્યારે એ વડીલ વ્યક્તિએ ચિત્રકારને જે સલાહ આપી હતી ને મિત્રો, એ તમારે પણ જિંદગીમાં ઉતારવા જેવી છે, ઉતારવા જેવી છે. એ વડીલ વ્યક્તિએ ચિત્રકારને કીધું, બેટા તે એક ભૂલ ચિત્ર મૂક્યું એ તારી ભૂલ નહોતી, પણ તે ચિત્રની નીચે એવું લખ્યું હતું ને કે જે કોઈને આ ચિત્રમાં ભૂલ લાગે એ ચોકડી મારજો, હા આ તારી ભૂલ હતી, હવે એક કામ કરતું ચિત્ર બનાવીને આવ. ચિત્ર બનાવીને આવ્યા અને કાકાએ કીધું કે હવે હું જે કહું છું ને એ લખ, હું જે કહું છું એ લખ, અને પછી આપણે જોઈએ છીએ તારા ચિત્રની અંદર કેટલી ચોકડીઓ લાગે છે, કેટલી ચોકડી લાગે છે. એ કાકાની સલાહ મુજબ ચિત્ર બનાવ્યું, ચિત્ર બનાવ્યું. નીચે જે ઓલા વડીલ વ્યક્તિએ કીધું ને લીટી લખી નાખી અને આખો દિવસ ચિત્ર રાખ્યું, આખો દિવસ ચિત્ર રાખ્યું. બીજા દિવસે આવે છે તો એ ચિત્રની અંદર એક પણ જગ્યાએ ચોકડી નહોતી મારેલી, એક પણ જગ્યાએ કલરનો લીટો નહોતો મારેલો. એનું કારણ, કારણ એક જ હતું કે આ વખતે ચિત્રકારે એવું લખેલું હતું ઓલા કાકાના સજેશનથી કે જે કોઈ વ્યક્તિને આ ચિત્રમાં ભૂલ દેખાય ને, એ વ્યક્તિ નીચે બધા જ કલર રાખેલા છે, તમે ભૂલ સુધારી શકો છો, તમે ભૂલ સુધારવાનો ચાન્સ આપું છું. ચિત્રમાં ભૂલ હોય તો તમારે ચોકડી નથી મારવાની, તમારે ભૂલ સુધારવાની છે. મિત્રો એક પણ ચોકડી નહોતી લાગેલી, એક પણ જગ્યાએ કલરનો લીટો નહોતો લાગેલો. કારણ, કારણ એક જ છે કે દુનિયાને તમારી ભૂલ કાઢવામાં રસ છે, તમારી ભૂલ સુધારવામાં નહીં. નથી મિત્રો, દુનિયાને તમારી ભૂલો કાઢવામાં જ રસ છે કે તે હજી આ નથી કર્યું, તારે ઓલું બાકી છે, તારે ફલાણું બાકી છે, તારે ઢીકડું બાકી છે. આમાં આમાં આપણે ડિપ્રેસ થઈ જાય છે, આપણે મિત્રો આમાં આમાં ડિપ્રેસ થઈ જાય છે. ડિપ્રેસ નથી થવાનું બેટા, દુનિયા તમારી ભૂલો કાઢી શકે છે, ભૂલો સુધારવા કોઈ નહીં આવે, નહીં આવે. એટલે એના પરિણામે આપણે ડિપ્રેસ થઈ જાય, આપણે તૈયારી કરવાની મૂકી દઈ, વાંચવાનું મૂકી દઈ, ટેન્શનમાં આવી જાય. નથી કરવાનું બેટા, નથી કરવાનું. પરીક્ષા છે, પરીક્ષા જિંદગીનો એક બોલ છે, એક ઓવર છે બેટા. જેમ હમણાં આઈપીએલનો મેચ ચાલે છે, ઘણું બધું મોટિવેશન મળ્યા, થ્રી ઇડિયટ નામના પિક્ચરમાંથી પણ મોટિવેશન મળે તમને. ઓલ ઇઝ વેલ યાર, ઓલ ઇઝ વેલ, હંમેશા ઓલ ઇઝ વેલ જોવાનો છે. અને હમણાં ક્રિકેટ હાલે છે, તમે જોવો તો ખરા અલ્યા, ક્રિકેટની મેચની અંદર એક ઓવર છે, છ બોલ છે, ને તમારે છ રન કરવાના છે, છ બોલની અંદર છ રન કરવાના છે. આઈપીએલનો મેચ ચાલે છે, છેલ્લી ઓવર છે, છેલ્લી વિકેટ છે, તમે સ્ટ્રાઇકર એન્ડ ઉપર જો,
તમે સ્ટ્રાઇકર એની ઉપર જો, પહેલો બોલ બગડે છે, પહેલો બોલ આવે, તમે વિચાર કરો છો કે શું કરું, પહેલો બોલ ફૂલ ટોસ બોલ આવે છે, તમે ડરી જાઓ છો, ડરી જાઓ છો. એક બોલ ગયો, એક બોલ ગયો તો તમે, તમને એવું લાગશે કે હારું છ દડામાં છ રન કરવાના હતા, એક બોલ તો બગડી ગયો, હાલ હવે ભયો છે, હવે આપણે રમવું નથી. મૂકી દો છો બેટ બેટા? કોઈ પણ ક્રિકેટર આવું બેટ મૂકી દે છે? નહીં મૂકે બેટા, એ બીજા બોલનો સામનો કરવા તૈયાર આવશે, રહેશે તૈયાર. બીજો બોલ પણ ખાલી ગયો તો એ ક્રિકેટર ટેન્શનમાં આવે છે? નથી આવતો બેટા, નથી આવતો. ત્રીજો બોલ ખાલી ગયો, ચોથો બોલ ખાલી ગયો, પાંચ પાંચ બોલ ખાલી ગયા, એક છેલ્લો બોલ વેચ્યો છે અને છ રનની જરૂર છે, અને છઠ્ઠો બોલ તમારા પગ ઉપર પડે છે, અને તમે આગળ વધીને જ્યારે સિક્સ મારો છો ને, ત્યારે દુનિયા સામે બોલવાનું બંધ કરી દેશે, બંધ કરી દેશે બેટા. બાકી જ્યારે તમારા બે બોલ ખાલી ગયા ને, ત્યારે દુનિયા તમારા ઉપર આક્ષેપો કરવાના ચાલુ કરશે. દુનિયા ચાર બોલ ખાલી કાઢો છો ત્યારે દુનિયા તમારા ઉપર આક્ષેપો કરવાના ચાલુ કરી દેશે, પણ તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ. એટલે આ જે ક્રિકેટના બોલ છે ને, એક બોલ મિસ થયો, બીજો બોલ મિસ થયો, આ બોલ જિંદગીની અંદર જે મિસ થઈ છે ને, એ તમારી આપેલી કોમ્પિટિટિવ એક્ઝામ છે બેટા. કોમ્પિટિટિવ એક્ઝામ છે, એક ઓપોર્ચ્યુનિટી જાય છે, કાંઈ વાંધો નહીં બીજો બોલ છે, કાંઈ વાંધો નહીં ત્રીજો બોલ છે, કાંઈ વાંધો નહીં ચોથો બોલ છે. અસંખ્ય છોકરા એવા જોયા છે બેટા કે જીપીએસસી આપેલી એજ લિમિટમાં છેલ્લું વર્ષ હોય, છેલ્લો એટેમ્પ્ટ હોય, યુપીએસસી આપેલી એજ લિમિટમાં છેલ્લું વર્ષ હોય ને છેલ્લો એટેમ્પ હોય ને, એમાં ઘણા છોકરાઓ છેલ્લા એટેમ્પની અંદર ઓલ ઇન્ડિયામાં સારામાં સારા રેન્ક પ્રાપ્ત કરી અને આઈએસ પણ થયા છે, જીપીએસસી ક્લાસ 1-2 પણ થયા છે, 1-2 પણ થયા છે. એનો હું જીવતો જાગતો સાક્ષી છું બેટા. નેવર, ક્યારેય ઓપોર્ચ્યુનિટી જતી રહીએ તો ટેન્શન નહીં લેવાનું. એક બોલ જાય તો બીજો આવે છે, અને બાકી એક ધ ગ્રેટ ફિનિશરની જેમ, મહેન્દ્રસિંહ ધોનીની જેમ, છેલ્લો બોલ બાકી છે ને છ રન બાકી છે, તો ટેન્શન નહીં લેવાનું. એ હસતો હસતો ચહેરો, એ મગજની અંદર કોન્ફિડન્સ હશે કે છેલ્લો બોલ બાકી છે, ચિંતા કરવા, સિક્સ મારવાની તાકાત મારામાં છે. હવે તો નવા નવા ખેલાડીઓ છે ને બેટા, એ પણ છેલ્લા ત્રણ દડામાં ત્રણ છક્કા મારે છે. હલો, મારે છે બેટા, આવા આઈપીએલ ના મેચે મેં જોયા છે હમણાં તાજેતરમાં છે. બધું જ શક્ય છે, પણ આપણે આપણે એક જ વસ્તુ કરીએ છીએ કે ગામમાંથી જે નેગેટિવિટીનો કચરો આવે છે ને, એને આપણા ઘરમાં ભરીએ છીએ, આપણા મગજમાં ભરીએ છીએ, અને આપણા મગજમાં એટલો કચરો ભરાઈ જશે. તમે વિચારો, તમારા ઘરની અંદર એટલો કૂળો કચરો એઠવાડો ભેગો કરી નાખો, બે દિવસ પછી એઠવાડો વાસ મારે કે ન મારે? મારશે બેટા. બેનોને ખબર હોય કે વાસણ સાફ કર્યા પછી એઠવાડો ફેંકી દેવાનો હોય, બેનો ખાલી વિચાર કરો. એટલે ભાઈઓને પછી ખબર પડશે, એટલે સાફ કરવા માટે નહીં, લગ્ન થયા પછી ઘરે રહેતા તો હોય ને, એટલે એટલા માટે કહું છું, બીજું કઈ નહીં. પણ ખબર પડે કે બે દિવસ ત્રણ દિવસનો એઠવાડો ભેગો કરીને ન રખાય, વાસ મારે, વાસ આવવા માટે તમારા મગજમાં ટેન્શન, તમારા મગજમાં ફ્રસ્ટ્રેશન, તમારા મગજની અંદર અફવાઓ ભેગી કરશો ને, તો મગજમાંથી વાસ મારશેલા કાઢી નાખો, કાઢી નાખો. એકદમ રિલેક્સ થઈ જાઓ, તૈયારી કરેલી છે, સારી તૈયારી કરેલી છે, બસ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. બસ આવી એક મેન્ટાલિટી સાથે તમારે તૈયારી કરવાની છે બેટા, અને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર, કોઈ પણ પ્રકારના ટેન્શન વગર. અને વારંવાર કહું છું, મારા દરેક મોટિવેશન સેમિનારની અંદર કહું છું, છેલ્લા 20 વર્ષથી કહું છું બેટા. ઘણા બધા બાળકોની ઘણી ફરિયાદ હોય, એ કે સાહેબ કે તમે ઘણી વખત છે ને, એ કે મોટિવેશનલ કોટ ખોરા ફલાણામાંથી ઢીકણામાંથી ઉપાડી લો છો. અરે ભૈલા, તમે જેનું નામ લખો છો ને, કે હું જેમાંથી મોટિવેશનલ કોર્સ લઉં છું, એની ઉંમર કરતાં વધારે સમયથી હું મોટિવેશન આપું છું મારા વીરા. હા, એ ભાઈની ઉંમર કરતાં વધારે સમયથી હું કોલેજના સમયનો આ મોટિવેશનલ કોર્સ વાગોડતો જાઉં છું. 25 વર્ષ થયા, એ ભલે લખે છે, એની ઉંમરે 25 વર્ષ નથી, તે દિનો તો હું મોટિવેશનલ કોર્સ બોલું છું. આ ટેન્શન ઢીલીને કા, પણ એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે મિત્રો, કે જિંદગીની અંદર જ્યારે હંમેશને માટે કહેતો હોઉં છું કે પરીક્ષા દરમિયાન, વારંવાર ઉદાહરણ આપું છું અને તમને વળી પાછું આપીશ, પરીક્ષામાં હાઈવે ઉપર, હા પરીક્ષામાં વાત સાઈડમાં રાખી, તમે લોકો રસ્તા ઉપર રહેલા જતા હોય, હાઈવે ઉપર તમે જતા હોય, રસ્તા ઉપર આલો છો, હાઈવે ઉપર જાઓ છો, બે ઉદાહરણ આપું, બે નામ, એક કૂતરા અને બીજી બિલાડી. હલો, કૂતરા અને બિલાડી રસ્તા ઉપર તમને લોકોને પીછલાઈ ગયેલા, ચેપાઈ ગયેલા, ટ્રક નીચે આવી ગયેલા, વાહન નીચે આવી ગયેલા, કૂતરાઓ સૌથી વધારે જોવા મળે છે કે બિલાડી? એ શું વધારે જોવા મળે છે? હંમેશને માટે વધારે પડતા કૂતરાઓ છે ને, એ રોડ રસ્તામાં એક્સિડન્ટમાં પીછલાઈ જતા હોય છે. બિલાડી નથી પીછલાતી બેટા, નથી આવતી કોઈ વાહન નીચે. એનું કારણ શું છે ખબર છે?
એનું કારણ એ જ છે બેટા કે કૂતરામાં અને બિલાડીમાં એક જ ડિફરન્સ છે. કૂતરા છે ને એ શું કરે, રોડ ક્રોસ કરવો છે તો રોડ ક્રોસ કરતી વખતે જોશે, આ બાજુ જોવે, ઓલી બાજુ જોવે, ભાગે, અડધા રોડે દોડે, અહીંયાથી વાહન આવે એટલે પાછો ભાગે, દોડીને પાછો વાગ્યો, વળી પાછો ડાબી બાજુ જોવે, જમણી બાજુ જોવે, વળી પાછો દોડે, અડધા રોડે જાય, ટ્રક આવે, પાછો ભાગે, ધરિંગ. આવું બે ત્રણ વખત કરે ને, આગળ જાય પાછો આવે, આગળ જાય પાછો આવે, એટલી વારમાં એકાદો ટ્રક વાળો લઈને વ્યો જાય, જય શ્રી રામ, રામ બોલો ભાઈ રામ. એટલે કૂતરાઓ ફસાઈ જાય છે બેટા. પણ બિલાડી છે ને, બિલાડીની ખાસિયત હશે તમે જોજો, એ રોડ ક્રોસ કરતી વખતે એ સીધી ઉતાવળ નહીં કરે, જાવું નો જાવું, જાવું નો જાવું, કાંઈ નહીં વિચારશે, બે બાજુ વાહન આવે છે તો બેઠી છું નિરાતે શાંતિથી, પછી વાહન નથી, નિરાતે ચારી બાજુ જોશે અને હાલવાનું ચાલુ કરે એટલે મુક્તિ નથી, રોડ ક્રોસ કર્યા વગર પાછી નથી આવતી, એ આવ જાવ નથી કરતી ને, એટલે બિલાડી પિચલાતી નથી. આપણે પરીક્ષાની અંદર આ જ કરીએ છીએ, આ જ કરીએ છીએ કે ક્વેશ્ચનનો જવાબ ટીક કરું ન કરું, કરું ન કરું, એ કરું બી કરું, એ કરું બી કરું, અલ્યા એ ને બી ની અંદર સી ઠપ કરીને આવે ને ગયો, મરી ગયો, સમજી લેજો દીકરાઓ, આવડે તો ટીક કરવાના, બાકી એ કરું બી કરું અને પછી છેલ્લે છેલ્લે એ કે અક્કડ બક્કડ બંબે બો સી, અલ્યા આ નો થાય. પરીક્ષા દરમિયાન તમારે કઈ થિયરી અપનાવવાની છે બેટા, પરીક્ષા વખતે આપણે કેટ થિયરી અપનાવવાની છે, નોટ ડોગ થિયરી, સમજાય છે, કેટ થિયરી. એટલે જાવું છે, રસ્તો ક્રોસ કરવો છે, પરીક્ષામાં ક્વેશ્ચન એટેમ્પ કરવો છે, ડેમ સ્યોર છો તો કરો, નહીતર મૂકી દો બેટા, મૂકી દો, નોટ એટેમ્પ્ટેડ, ઈવડાઈમાં ચકડું મારીને આવતા રહેજો, બાકી કરું ન કરું, કરું ન કરું, હાચો ખોટો, હાચો ખોટો આ કરશો એટલે ખોટો ટીક થવાનો, ખોટો જ ટીક થશે, આટલી વસ્તુ યાદ રાખજો બેટા. તો આ વસ્તુ મગજની અંદર રાખવાની છે, કેટ થિયરી અપનાવી અને પરીક્ષા પાસ કરવી છે, અને ગમે એમ કરે, ગમે એમ કરીને તમારા મા બાપના સપના પૂરા કરવાના છે બેટા, પૂરા કરવાના છે, કચરો ભરીને મગજમાં નથી જવાનું, એકદમ રિલેક્સ થઈને જવાનું છે, મેન્ટલી પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે પરીક્ષા દેવાની છે, અને આવી પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે પરીક્ષા આપો, તમારા મા બાપના સપના પૂરા કરો ને યાર. છેલ્લા બે ચાર દિવસ છે, તમારે કોઈ સબ્જેક્ટનું રિવિઝન રહી ગયું છે, એમસીક્યુ જોવાના રહી ગયા છે, સમય મળે તો જોઈ લ્યો, કંઈ વાંધો નહીં, અને ન મળે તો ટેન્શન લેવાની જરૂર નથી, આ કે છેલ્લા બે દિવસમાં કરેલું કામ નહીં લાગે, તમે જે અગાઉ કન્સેપ્ટ પાકા કર્યા છે, તમે જે ચાર મહિના ત્રણ મહિના બે મહિના ભણ્યા છો ને, એ જ તમને કામ લાગવાનું છે, એટલે બહુ ટેન્શન નહીં લેને કા, ટેન્શન નહીં લેને કા, જેટલું થાય છે એને સરસ મજાની તૈયારી કરી અને આગળ વધવાનું છે, બાકી કાંઈ કરવાની જરૂરિયાત નથી, કાંઈ કરવાની જરૂરિયાત નથી, જેટલી મોક આપેલી છે એટલી ઇનફ કરી નાખો. હવે નવા વિચાર નહીં, હવે ખાલી એવા વિચાર કરો કે આ ટોપિકમાં કેવું પૂછી શકાય તો શું આવે, કેવું પૂછાય તો શું આવે, બસ હવે આના માટે આપો. છેલ્લા ત્રણ દિવસે એમસીક્યુ ગોખવા ન બેસતા બેટા, કદાચ ગોખીને જાઓ તેવું બની શકે, કોઈ મોક ટેસ્ટ પેપરમાંથી, કોઈ પ્રીવિયસ ઇયરના પેપરમાંથી બેઠે બેઠા સવાલ તો તમને પાંચ મળે, બેટા પાંચ મળે, પાંચથી વધારે સવાલ બેઠે બેઠા નથી જવાના બેટા, એ ચાહે મારી મોક ટેસ્ટ સિરીઝ જોઈ તો ભલે, અને દુનિયામાં કોઈ પણ નહીં મોક ટેસ્ટ સિરીઝ જોઈ, મોક ટેસ્ટ પેપર અથવા એમસીક્યુ સેના માટે છે, તમારી તૈયારીને ચેક કરવા માટે, કે આવી રીતે સવાલ પૂછાય તો મને આવડે કે ન આવડે, એના માટે છે, એ રટ્ટો મારવા માટે નથી, આ રટ્ટો મારવા માટે નથી. અને જે વિદ્યાર્થીઓ પેલી હિસાબ નિશની ટેલિગ્રામ ચેનલની અંદર કહેતા હતા કે રામાણી સાહેબ આવીને કહેશે બેટા કન્સેપ્ટ પાકા કરો, એમસીક્યુ ના કરો, હા એના માટે કહું છું, અલ્યા તને આટલી બધી ખબર છે કે હું શું બોલું છું, તો મારા લેક્ચર હું કામને જોશ, અલ્યા તને મજા આવતી હોય તો, પણ હા એ ભાઈની ભાષામાં જ કહું કે કન્સેપ્ટ જ કરો બેટા, વાર આજથી નથી કહેતો, 20 વર્ષથી કહું છું કે કન્સેપ્ટ ક્લિયર કરો, એમસીક્યુને રટ્ટો નથી મારવાનો, બસ આટલું કરશો ને બેટા, આટલું કરશો, ઇનફ છે, ઇનફ છે બેટા, બાકી આપણે કોઈ ટેન્શન નથી લેવાનું, આપણી બુક ક્યાં ફરે છે, આપણી બુકના એમસીક્યુ ક્યાં ફરે છે, આપણી પીપીટી ક્યાં ફરે છે, અલ્યા ગમે હોય, ગમે તે હોય, મેં અગાઉ પણ કીધેલું હતું કે કોઈ વ્યક્તિ તમારા હાથમાંથી કોઈ વસ્તુ ઝટીને લઈ જશે, મારા હાથમાંથી કોઈ વ્યક્તિ આ વસ્તુ ઝટીને લઈ જશે, પણ તમે અહીંયા લખાવીને આવ્યા છો ને, એ કોઈના બાપની ત્રેવળ નથી કે અહીંયા લખાવેલું લઈ જાય, એટલે તમે તમારી તૈયારી ઉપર ફોકસ કરો, તમે તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઉપર ફોકસ કરો, બસ આપણે આટલું જ કરવાનું છે અને આપણે પરીક્ષા પાસ કરવાની છે, ગમે તે થાય પરીક્ષા પાસ કરવી છે, અને એટલે કહું છું કે હો ગઈ હે પીર પર્વત સિંહ પીઘલની ચાહીએ,
हो गई है, पीर पर्वत सी पिघलनी चाहिए, अब इस हिमालय से भी कोई गंगा निकलनी चाहिए, अबे आमा की पास थावा जोइए, अब इस हिमालय से भी कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में न सही तो तेरे सीने में सही, मेरे सीने में न सही तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए, आ जुनून चालू रहू जे, परीक्षा पास करवानी जे आग छे बेटा ए लागवी जोइए। अने लास्ट एक वात कहीश बेटा, ए खास करीने एक ज वस्तु कहीश के जे लोको बन्ने परीक्षा आपवाना जे, नायब सरनिशनी परीक्षा नु पेपर आवे पूरु थियो एक वागे पेपर हंकेलीने मूकी देवानु जे, अन सीधू तमारे 3 वागे जे आरएमसी नी परीक्षा छे ने एना माटे लॉजिक विचारवानु जो, पेला पेपर नु टेन्शन फ्रस्ट्रेशन सुख दुख ए बधु भूलीने बीजू पेपर आपजो, एनालिसिस रात्रे करवानु छे, एनालिसिस रात्रे करवानु छे, अन त्यां सुधी आवो एनालिसिस करो अने सरस मजानी तैयारी करो, तैयारी थई ज चुकेली छे, बधाए बधुं करेलू छे, तो बीजा करता तो तमे घणुं सारूं करीने जाओ छो अलिया, एटले आपणे टेन्शन लेवानी जरूरियात नथी, एटले जे आवे ते पेपर आपणा हाथमां न होय बेटा, आपणे जे करेलू छे ए मुजब तैयारी करेलू पूछाय, बस एवी आपणे गोडने प्रार्थना करीए, अने गॉडेस ऑफ लर्निंग मां सरस्वतीना चरणोमां अने गणपति गजानन देवना चरणोमां आज प्रार्थना करीए, એ વિદ્યાર્થીઓ જે કરેલી મહેનત છે એનું ઈચ્છા યોગ્ય ફળ આપો અને આ બધાને સફળતા મળે એવી શુભેચ્છા સાથે, વિશ યુ ઓલ ધી બેસ્ટ, ગોડનેસ ઓફ લર્નિંગ માં સરસ્વતીના ચરણોમાં એને સાક્ષી રહી, અને એના વતી પણ પ્રાર્થના છે કે આ દીકરા દીકરીઓને સરસ મજાનું પેપર જાય અને પોતાના મા બાપના સપના પૂરા કરે, એવી બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, વિશ યુ ઓલ ધી બેસ્ટ ફ્રોમ રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફેમિલી, આપ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો, ફરી પાછા મળતા રહેશું, સાથે રહેશું, અને એવું નથી દીકરાઓ કે અહીંયા તમે લોકો બે પૂરી કરો છે એટલે પૂરો થઈ ગયો, આપણો સંબંધ તો અલિયા છેલ્લે સુધીનો સંબંધ છે, છેલ્લે સુધીનો સંબંધ છે, અને હા જે વિદ્યાર્થીઓ રાજકોટ સેન્ટર આવેલું છે એ વિદ્યાર્થીઓ રહેવા જમવાની વ્યવસ્થા માટે કોઈ ટેન્શન ન લેતા મેડમને એક મેસેજ કરી દેજો, તમારી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા થઈ જશે, થઈ જશે, જરાય ચિંતા કરવાની જરૂરિયાત નથી અલિયા, બધી જ વ્યવસ્થા અહીંયા કરી દેવાની છે, તમે ક્યારે આવવાના છો, શું છે, આટલી વસ્તુ એક મેડમને મેસેજ કરી દેજો, આ થઈ જશે, થઈ જશે, અને કદાચ હવારના પોરમાં 8 વાગીને આવીને એમ કહેશો ને કે સાહેબ સાહેબ અમે આવી ગયા છીએ, તો એ તમને કોઈ ના નહીં પડે, ચિંતા કરો માં, ચાલો અહીંયા સુધી રાખીએ, વિશ યુ ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ, છેલ્લે જય ભારત જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, અને છેલ્લે બધા મિત્રોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, થેન્ક યુ સો મચ, વિશ યુ ઓલ ધી બેસ્ટ બેટા.